આગા દિવસમાં 20-25 મિનિટ પ્રાણાયામ કરું છું. આ શિબિરમાં સોરી હોર્ટિકલ શિબિરમાં મને એક સારા વ્યક્તિને મળવાનું થયું. એ બાજુમાં ગામ છે નાગેરી, નાગેરી 83 વર્ષ અમારી 83, મને 60 વર્ષ માતો હતો, 60-65 હશે, મારે 83. કોઠળ પહેલે મળી ગયા હતા, ડૉક્ટરે બતાવવાનું કીધું હતું, બીપી હતું, ડાયાબિટીસ હતું, આંખના નંબર વધી ગયા હતા, ખૂબ દવા ખાધી. એક સમયે પ્રેરણા થઈ બધું મૂકી દીધું, કોઈ દવા નહીં, અને સવારે 5 વાગે આસ્થા ચેનલ ચાલુ કરીને 2 કલાક હું રામદેવજી મહારાજ આમાં બેસી જઈએ. આજના દિવસે લોકો 12 વાગ્યા પ્રાણાયામ કરે છે, રોજના 2 કલાક, સવારે 2 કલાક અને સાંજે 20 મિનિટ. મેં મારા ગોઠણ સાજા કરી દીધા, અત્યારે નોર્મલ છે, દોડી શકું છું, શિર્ષાસન કરી શકે એ ઉંમર. નંબર વહી ગયા 20 વર્ષે હતી ત્યારથી સિલાઈ મશીન ચાલુ કર્યું, તો આજે પણ ઘરે સીવું છું, ઇલેક્ટ્રિક મોટર છે એનાથી, અને સોઈ આરામથી ભોલી શકું છું, અને મારું રોજી રોટી મારી મેળવું છું. સવારે કામે લાગી જાઉં, સાંજ સુધી મારું આ કામ ચાલે, અને સાંજે પછી ઊંઘી જાઉં, 10 વાગે ઊંઘી જાઉં, સવારે 5 વાગે ઉઠી, 4:30 ઉડી જાઉં, 5 વાગે પ્રાણાયામ સર. બધા રોગ, ડાયાબિટીસ, બીપી, ચશ્માના નંબર, ગોઠણો તમે મારી બતાવો, હું આવ્યા પણ કે બી રીતે કપાલ દુખે, મેં તો કંઈક નવું જતું હું તો જતું આસન કર્યું, પણ કે આ એક પરાક્રમ કર્યું, બુદ્ધિ નસકે જઈ ગઈ. પછી કોઈ નહીં પડે સરખું થઈ ગયું, પછી એનું આસન પૂછ્યું, તમે કીધું કે તારો ગરબડ છે, આ થોડું સુધારી નાખો, બધા દીકરી બદલી નાખો, કારણ કે રોંગ આસન થવાથી ઘણી વાર નસકે જઈ ગયું હોય છે, તમે વ્યવસ્થિત કરો. આપણી જાતને સાચવવી આપણા હાથમાં છે, પણ પ્રાણાયામ એવા ને 1 કલાક એના પછી 5 કલાક આરામ કરવો પડે, શરીરને થાક ન લાગે, મન સ્વસ્થ રહે, એ રીતે યોગ્ય આપણને અનુકૂળ હોય એ રીતે આપણી રીતે ચેન્જ કરીને બધા સૂક્ષ્મ વ્યાયામ, પ્રાણાયામ, આસન, મુદ્રાઓ બધું સાથે લઈ શકાય અને આપણી રીતે ગોઠવી શકાય. અને એનો એક ચાર્જ છે બધા લાગુ ન પડે, પોતપોતાની રીતે ગોઠવી શકે, પણ પ્રેક્ટિસ દરમિયાન 20-25 મિનિટ કરી શકાય. અને મારી વિડીયો છે એની ક્યાં ક્યાં વ્યાયામ કરવા જોઈએ અને ક્યાં પ્રાણાયામ કરવા જોઈએ, કઈ મુદ્રા કરવી જોઈએ, અને ત્રણેયની અલગ અલગ વિડીયો છે. એ જે વિડીયોનો એક મંચ મૂકેલું છે એમાં તમે સર્ચ કરશો તો મળી જશે. એ ત્રણેય વિડીયો બનાવેલી છે, પ્રેક્ટિસ દરમિયાન કરશે, એ ઓનલાઈન બી વિડીયો છે કે પ્રેક્ટિસમાં કયા કયા આસન કરી શકાય. અમારી કંઈક જાણીતા છે, નાનપણથી એ સૂર્ય નમસ્કાર કરતા, પ્રેગ્નેસી રહી ત્યારથી શરૂ કર્યા હતા, ત્યારે 9 મહિના સૂર્ય નમસ્કાર કર્યા, 5 સૂર્ય નમસ્કાર કરે, એટલે મેં તો છેલ્લા 3-4 મહિના બાકી હોય તો જાળવ ગયો, પેટ પર વજન ના આવે તો કેના છે મને ફાવે છે. તો એની દીકરી છે એમ નહીં, એ અત્યારે ભરતનાટ્યમમાં 5-6-7 વર્ષે થઈ ભરતનાટ્યમમાં ખૂબ આગળ છે, કારણ કે જે પેલા સૂર્ય નમસ્કાર કરેલા એના કારણે એનું બોડી ફ્લેક્સિબલ છે મારી દીકરી. એટલે એવું નથી કહેતો કે તમારે છેલ્લા દિવસે તમારા સૂર્ય નમસ્કાર કરો, પણ જે નિયમિત કરતા હો તો કરી શકો. તો હવે વાત કરીએ આરામ, ઊંઘની મેં કીધું એમ 10 વાગે ઊંઘી જાઉં, વહેલી સવારે જેટલું વહેલું ઉઠાય બ્રહ્મ મુહૂર્તમાં, તો સવારે ઉઠીને નાહી લો, 4 વાગે નવાય એને બ્રહ્મ મુહૂર્ત સ્નાન કહેવાય, 7 વાગે સૂરજ ઉગતો હોય, 6 વાગે નાહો એને સૂર્ય સ્નાન કહેવાય એટલે કે દેવ સ્નાન કહેવાય, પણ પછી નાહો એને હું નથી બોલતો એ, પણ મારા ગુરુજી વર્ષો થયા ઠંડે પાણી જાય છે, વર્ષો થયા એવું કેવું એવું છે કે ઈચ 5 વાગે ખૂબ સુસરી જાય, 10 વાગે 3 વાગે ઉઠી જાય, ત્યાં પ્રાણાયામ કરે 4 વાગે નહીં જાય. તો કે વહેલી સવારે નાવાથી, ઠંડા પાણી નાવાથી હાર્ટ એટેક, હાર્ટની બીમારી થતી નથી. ગુરુજીને કે 86 ને 86 84 પૂરા કર્યા, 85 નું લગભગ ચાલે છે, અને આખા ભારતની અંદર શિબિર કરે છે જે હું કરું છું એ રીતે, પણ મારાથી વિશેષ 7 દિવસ શિબિર હોય નહીં, ખૂબ કામ કરે છે પણ સેવા તરીકે. હવે ઊંઘની વાત કરી તો દીપ ઊંઘ હોય છે,
હવે એક કહી દો કે ઘણી વાર શું થાય કે રસ્તા વિશે નાની મોટી ઉંમરે પણ હું ભૂલી જતી હોય તો શું કરી શકાય? તો એના માટે ટેન સાથે રાખવાની, શું અત્યારે હું ગાઈ જાય પછી રાતે ઉડી જાય તો પેન લેવાની, પેનથી કાંડા ઉપર 3-2-1 લખવાના, અંગૂઠા અંગૂઠાની નીચે 3 પગડો ઇંગ્લિશમાં, પછી 2 અને 1 3-2-1 અને બીજા હાથની અંદર 3-2-1 અંગૂઠા નીચે 3 વચ્ચે 2 અને 1 જમણે હાથે લખો, ડાબે હાથે સરસ લખાય, પણ ડાબે હાથે લખો તો કોઈ મુશ્કેલી પડે, પણ જેવું લખાય એવું બ્લુ પેન કે સ્કેચ પેનથી જેવું લખો એવું 5 મિનિટમાં ઉગાવી જાય. હવે જે માણસે બહુ હોય છે એ લખે નહીં, આ ક્યારે પૂછે તો આશા ના લાગે, તો લોકો ઇમેજિન કરે, ઇમેજિન એટલે કલ્પના કરવાની કે અહીંયા 3 લખેલું છે, અહીંયા 2 લખેલું છે, અહીંયા 1 લખેલું છે અને ઉગાવી જાય, અને ઇમેજિન કહેવાય. રજીશીનું સૂત્ર છે, જો સોચા હો હો બે, હા અહીંયા 3 કાંડા ઉપર 3 આ જગ્યાએ માથું દાડિયા 2 આવવા જોઈએ. આ બધાને દેખાય આટલું મોટું લખવાની જરૂર નથી, આ તો તમને બધાને બતાવી એટલા માટે. પણ ગોળપેથી કે ઈ પેન ગરમી જે પેન આવે છે એનાથી નાના અક્ષર લખી શકાય, અને ન થાય તો અંગ્રેજી પણ લખી શકાય. ઇમેજિન કરવાનું 3-2-1 ઊંઘા થઈ જાય છે, કારણ કે આ હું કરું છું ત્યારે ઉડી જાય કરી લેવાનું, અને સાથે અનુલોમનો પ્રાણાયામ એ બારે જોવાઈ જાય કે નાક પડી નથી ગયું ને ઊંઘમાં કરી જાય તો પછી તો કાઢી દેવાનું. દર કલાકે 2 મિનિટનું ધ્યાન કરવું જોઈએ, દર કલાકે 2 મિનિટનું ધ્યાન, આખા દિવસમાં 7 વખત ધ્યાન થાય, દર કલાકે 2 મિનિટ. તો દર કલાકે 2 મિનિટનું ધ્યાન એટલે શું? તો કે ગમે એટલું ગમે એવું કામ હોય 2 મિનિટનો બ્રેક મળે, 2 મિનિટ જે કામ હોય અટકાવી દો, રોટલી મળતા હોય તો બેસી જાઓ ખુરશી ઉપર, આંખો બંધ કરો અને શ્વાસને જુઓ, આંખો બંધ કરો અને શ્વાસને જુઓ, બસ જોવાનું, માત્ર બોલવાની જરૂર નથી. કારણ કે શ્વાસ આપણે લઈએ ત્યારે અહીંયા ઠંડો લાગે, છોડો છો ત્યારે ગરમ લાગે, એને ખાલી જોવાનું, ઓબ્ઝર્વેશન કરવાનું, બંધ આગે જોવાનું 2 મિનિટ. તો તમારા કામની કાર્યક્ષમતા વધશે, મન શાંત થઈ જશે, થાક ઓછો થઈ જશે, ઇન્સ્ટન્ટ તરત જ રિઝલ્ટ મળશે. અને કહેવાય 2 મિનિટનું ધ્યાન પછી યાદ આવવું જોઈએ, અને એ નિયમ રાખો 2 મિનિટનું ધ્યાન કર્યા પછી 1 ગ્લાસ પાણી પીવું, એટલે આખા ગ્લાસમાં આખા દિવસો 7-8 ગ્લાસ એમ પાણી મળી જાય. આપણે આરોગ્ય માટેની વાત કરી, એટલું આટલું કરવું જોઈએ, બીજું સાયકોલોજીકલ પણ મનને એટલું શાંત રાખવું જોઈએ. એકવાર આ જોક્સમાં જોક્સ એટલા માટે કરું છું કે એની અંદર કંઈક જાણવું પડે, થોડો હળવાશ આવે. બાર દીકરો ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા, ચિટિંગ રૂમમાં, રસોડામાં બધા એની મિસિસ એટલે કે પત્ની અને એના સાસુ બંને કામ કરતા હતા, એમાં વહીની ફૂટવાનો અવાજ આવ્યો, હાથમાંથી વહીની ભાઈ ફૂટી, એમાં પપ્પાએ દીકરાને પૂછ્યું કે તારી હોવે મારી હોવે કોને ફોડી, તો દીકરાએ આરામથી કીધું કે તમારી હોવે એટલે મારી મમ્મી. તો કે આટલા આત્મવિશ્વાસથી કેમ કે છે? તો કે સાયકોલોજીકલ. એ પછી કોઈ અવાજ આવ્યો નથી, ભાઈની ફોટોવાળા અવાજ પછી કોઈ ડાયલોગ આવ્યો નથી. નહીતર પાછળ જો વાગો ડાયલોગ એનું શરૂઆત થાય તો કોને ફોડી છે ખબર? ભાઈની ફોડી છે તો ફોડી છે, તો પ્રત્યાઘાત નહીં પ્રતિભાવ લાગ્યું નથી. આપણે ત્યાં કેવા છે, કાચ ફૂટે તો સુગંધ થાય, એટલા માટે કીધું સોના આવે, સુગંધ થાય કે ન થાય મગજ તો ના હોય. દીકરા કે નાનું બાળક હોય એ રકમીમાં ચા નાખતું હોય, દૂધ નાખતું હોય, બાળ ઢોળાઈ ગયું હોય,
તો પ્રણય જવાનો મને હજી યાદ છે કે હું દોડી નાખો ત્યારે ચાલુ કરતા દૂધ એ અમશુકન ના થાય પણ કઈ નહીં થોડા કઈ દાજ્યો નથી. બીજી વાત કે જ્યારે જ્યારે પ્રત્યાઘાત આપો ત્યારે મન છે એ વિચલિત થાય છે. જે ઘટના બની છે એકવાર એને સ્વીકારી લો. થોડોક આગળ આવેલો છે મારી યાદ છે પહેલું વાક્ય એ છે કે જે ઘટના બની છે એ સ્વરૂપમાં સ્વીકારી લો. થયું એ થયું એ ગુસ્સો થવાથી એ દૂધ કે ચા પાછા અંદર આવવાના નથી. બહેણી ફૂટી ગઈ તો સાજી થવાની નથી. કાશીની બહેણી છે તો એ ફૂટી જવાની છે. જેનો જન્મ છે એનું મરણ છે એ ફૂટવાની છે. એક વાર ક્યાંથી બહેણી ફૂટી ગઈ તો ઓલો છોકરો રાજી જતો કેવું મમ્મી સરસ કાશી લાગે એમાં એવો અનબ્રેકેબલ ગ્લાસ આવે છે ને એ જો તો એ ફૂટી જાય ત્યારે જીણા જીણા કોણ થાય લાગે નહીં પણ એને વારવા સાફ કરવા બહુ અઘરા છે. કૂચો કૂચો થઈ ગયો તો એ છોકરો જે નથી થતો મમ્મી કેવા સરસ થઈ ગયા મમ્મી જીતા થતી કે તમે છોકરો ગ્લાસ ફોડી નહીં બહુ જે ઘટના બની છે નુકસાનકારક ઘટના છે એને એક્સેપ્ટ કરવો. મનને વિચલિત બહુ ના થવા દો. ક્ષણિક આવેગ થાય તો તમે એને સમન કરજો તો એનાથી કોઈને બહુ વધારે ઇફેક્ટ થશે નહીં. કોઈ આપણને કે આ શરીરને કહે છે આપણા આત્માને નહીં. આપણું આત્મા જુદો છે. મારું નામ કૌશિકભાઈ છે તો કૌશિકને કહે છે એના શરીરને કહે છે એનો આત્મા અલગ છે અને એ પવિત્ર છે એને કંઈ સ્પર્શતું નથી. જો તમે જુદા પાડી દો કારણ કે મેં આ પ્રેક્ટિકલ અનુભવ કરેલો છે. આપણે જે મારા છે એમ્પ્રો મહારાજ છે આચાર્ય મહારાજ એને પોઈન્ટ દેવાનું ના પડે તો એને પોઈન્ટ પણ માપું ને અમુક પોઈન્ટ એવા હોય કે દુઃખે પછી ના કરે એટલું ઝડપથી કરી શકાય કે એની પાસે હું શીખો કે બે ને વિપરીત કરતો અલગ કરતો આને કહે છે આપણા આત્માને. અને આપણું કંઈક કર્મ છે તો આપણે સાંભળવું પડે છે એવું શું કારણ કે સામેનો વ્યક્તિ દોષિત છે નહીં કર્મના હિસાબે થાય છે. પણ પ્રકારના સંતાનો આવે એક દેવા માટે એક લેવા માટે એક ન્યુટ્રલ આપીને દેહને દેહને પોતાના બીજાના જીવે જે સંસ્થાન જેવું મળ્યું એ આપણા કર્મબંધનના આધારે છે. આપણા જે સંબંધો આ સંબંધીઓ આવે છે એ આપણા કર્મબંધનના આધારે જ આવે છે. એમાં સારા નુકસાનો ભેદ ન રાખવો. જે છે એને એક્સેપ્ટ કરવો સ્વીકારો. લેવા માટે એવું છે તો ફોર્સો સ્વીકારો. લેવા માટે એવું છે તો ચૂકવું હિસાબ થોડો કરો. આ મારી સાથે બનેલું છે એકવાર આવી નાની નાની ઘટનાઓથી ઘણું શીખવાનું મળે. એકવાર હું પોઈન્ટ આપતો હતો એમના એક માછલી એવા એ શરમાત હતા પછી મારી પાસે બેઠા અને ઓર્ડર બોલતા હતા તો મેં એને પોઈન્ટ આપવાનું શરૂ કર્યું. રિલેક્સેશનને પોઈન્ટ આપ્યા એ ઓછી કારણે રડવા મીઠા આંખોમાંથી આંખો પડે જોરદાર હશે મને આઘાત લાગ્યો બધા રડેગા અને મેલું સોરી તમને કંઈ જોયું કું કે કેમ રડો છો તો કે ના ના મને સારું લાગે છે ગુજરાતમાં હળવાશ લાગે છે પણ હું રડું છું તમારા કારણે નહીં પણ મને ડર લાગે છે મને સરળ ડર લાગે છે. હવે સાંભળજો એને કીધું તો કે હું હરિજન છું. કીધું મને શું વાંધો છે હરિજન છું તો મને કેવા ડર નથી હું કોઈ જ્ઞાતિ ભેદને માનતો નથી હું તમારામાં ભગવાનને જોઉં છું એટલા માટે દર્દી નારાયણ કહું છું. દર્દી નારાયણ છું તમારો ભગવાન હશે ભગવાન કોઈ દિવસ કોઈ જ્ઞાતિમાં આવતો જ નથી એ ભગવાન જ છે. તો કે એમ નહીં કે તમે સાંભળો વચન નહીં બોલતા તો હવે ના બોલું મને કે હું હરિજન છું રડતા જઈને બોલતા જાય. હવે તમે સંવર્ણ છો મેં કીધું હા. તો કે તમારી પાસે મેં સેવા લીધી મેં કીધું હા. તો કે ભગવાન હવે મને સજા તરીકે હરિજનથી નીચેનો અવતાર મેં કીધું હરિજનથી નીચે મને કે ભંગિયાનો અવતાર આપશે એ ડરની સાથે રડું છું એનું રોજી કર્યું હા. તો મેં કીધું હવે એક કામ કરો હવે મને સાંભળો મારી મારી તમારા નામ પર મળે. તો કે શું તો કે એવું છે કે કયા પગે તમે તમે બહુ હતા હું સાસુ હતી હું સાસુ હતી તમે બહુ હતા તમે મારા પર બહુ દબાવ્યા આ હવે મારે હિસાબ છૂટે કરવાનો છે મને કરવા દો
મારો હિસાબ હું પૂરો કરું છું, નવો પૂર્ણ થતું જૂનો છે એ ફિનિશ થાય છે. એટલે કોઈપણ ઘટનાને તમે કઈ રીતે લો છો, ત્યાં અંદરથી વિચારો છો, પરિણામ એવું આવશે. તો આ રીતે મનને કેળવવાની કોશિશ કરો, જેથી કરીને, કારણ કે મારે જે શબ્દો સમજાવો છે, રોગ અને બીમારી બંને શબ્દો સરખા નથી. રોગ શેનાથી થાય? જંતુજન્ય, કોઈ પણ વાયરસથી, બેક્ટેરિયાથી થાય એ રોગ. મરડો, ટાઈફોઇડ, કોરોના, બધા મેલેરિયા, એ બધા જંતુજન્ય છે. જંતુમાંથી થાય, તેના વેક્સિન આવે. પણ અમુક એવા છે કે જંતુજન્ય નથી, બીમારી છે. દાખલા એમના બીમારી કહેવાય, દાખલા કે ડાયાબિટીસ. ડાયાબિટીસ કોઈ જંતુથી થતો નથી, ડાયાબિટીસ ચેપી નથી. રોગ ચેપી છે, ડાયાબિટીસ ચેપી નથી. બીપી, થાઇરોઇડ, કેન્સર, કેન્સર બીમારી છે, રોગ નથી. અને કેન્સરનું વેક્સિન શક્ય નથી, કારણ કે એ રોગ જ નથી. કોઈ જંતુથી ન થતો, પણ કેન્સર ત્યાં પછી જીવાત પડે, એ અલગ વાત છે, એ અલગ વિષય. પણ કેન્સર કોઈ જંતુથી થતું નથી, એ દબાયેલા ગુસ્સાથી થાય છે. ગુસ્સો જ્યારે વ્યક્ત ન થાય અને સતત દબાયેલો રહે, તે ગુસ્સો કેન્સરના સ્વરૂપે બહાર આવે છે. તો સાંજ પડે રોજ આપણા ગુસ્સાને વહાવી દેવો જોઈએ. તો કોઈને રોકી કાઢવાનો ગુસ્સો નહીં, તો ઝઘડા વધે. ગુસ્સાને પાછાથી કરવાનો, એવી પરિસ્થિતિ કહેવો કે આપણે ગુસ્સામાં છે ના આવી, ચાલો એના માટેની મુદ્રા, શાંત મુદ્રા. આ મુદ્રા પ્રયત્ન સિવાય કરી શકાય છે. આ મુદ્રા કરવાથી ગુસ્સો આવતો બંધ થાય છે, મન શાંત થાય છે. અને એનો ખોટો લાવે છે કે નિયમિત રીતે મુદ્રા કરવાથી આપણી ઉપર કોઈ ગુસ્સો થતો નથી. આપણું ઓરા લેવલ પાવરફુલ બને કે કોઈ ગુસ્સો થયેલો માણસ આપણી પાસે આવે તો એ ઠંડો થઈ જાય, શાંત થઈ જાય. મારી ઘરે ક્યારેક હું ફોન કરી કહે કે 5 મિનિટ આવો, આ કે સમજી ના પડે, બે કલાક સુધી બની જાય. ઘરે આવીને બેસે ને પછી શું કે સાહેબ બેસવા દો ને, અમુક કહેવા કે બીજી રહેવા દો ને. બે એક તો તમારી ઘરે જો અહીંયા શું છે તો કે અહીંયા નહીં, અહીંયા સારું લાગે, શાંતિ લાગે છે. શું કામ ઓરા લેવલ આપણું શાંત હોવું જોઈએ. તો સાચે પણ ત્યાં નીકળું કરી શકાય, પણ આ બધું આપણે ખાસ નજીક કરું છું. જમણો હાથ, જમણો હાથ મોટી આંગળી વાળી દો, મિડલ ફિંગર. હવે જે આ ભાગ છે એ ઓઠને અડે અને આની ઉપર નાક બેસે, આમ રાખો અને ફેરવી નાખો. નાક ફાટી ગયું છે, આની ઉપર બેસાડવાનું છે, બિચારાને આરામ થાય. અચ્છા મુદ્રા મેં એમને સમજતા સરબત પીવા, તમારી મુદ્રા ચાલુ રાખવાની, ફરી વાર જોડી દેતા કે સરબત ભાઈ વચ્ચે પીવાનું એમ નથી, તો તમારે જરૂર છે. શ્વાસ જે રીતે લઈએ છીએ એ રીતે લેવાનો છે. 2 મિનિટ રાખવાનો છે. આ પહેલું સ્ટેપ થયું. બીજું સ્ટેપ, આ 2 આંગળી અહીંયા ગોઠવવાની છે. આ 2 આંગળી અહીંયા આવી જાય એટલે 2 આંગળી અહીંયા. નાક દબાવવાનું નથી, શ્વાસ નોર્મલી લેવાનો છે. આંગળી નીચે નીચે, હા નીચે, મોટી આંગળી નાકની નીચે આવવી જોઈએ. બાજુ જોયું, બાજુ 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 અહીં જોયું, નીચે નીચે તમારી પહેલી આંગળી ઊંચી છે, આપણી એ નીચે લઈ લો. હાથમાં લાગી દે સંખ્યા લાગી ગયો. આની સાથે જે હું જે કરું છું, લોટસ બોલી શકાય, ગાયત્રી મંત્ર બોલી શકાય, મહામૃત્ય મંત્ર બોલી શકાય, એઝ્યુબીસ તમને ગમે છે એ મંત્રોચ્ચાર કરી શકાય. 2 મિનિટ સવાર સાંજ 2 મિનિટ આ કરવાથી ડિપ્રેશન હોય તો દૂર થાય છે, મન અશાંત હોય તો શાંત થાય છે, અને ગુસ્સો આવવાની ક્રિયા કરે છે. દરેક બાબતને પોઝિટિવ લઈ શકીએ છીએ. આ મુદ્રાને પિક કરવી જોઈએ. હવે મારે ધ્યાન કરાવવાનું છે. ગઈકાલે વાત થઈ કે દુખાવો થાય તો બને ત્યાં સુધી ઠીક
શાંત મુદ્રા. સૌ મીંડાડ્યો માથે મીંડું, શાંત શાંત મુદ્રા. અને જે બુકમાંથી લીધું છે એ લેખક એવું લખ્યું હતું કે આ મુદ્રા કરીને હું જંગલમાં ગયો વર્ષો તે કરતા, તો સામે સિંહ કે કોઈ રાક્ષસી પ્રાણી આવ્યું એ પણ શાંત થઈ ગયું. એનો પોતાનો સ્વભાવ. એટલે માલસામી જયારે વિહાર કરતા ત્યારે આજુબાજુ 12 ગામ 18 કિલોમીટરમાં જેટલા વ્યક્તિ આવતા એ અહિંસક બની જતા. એ વર્ણા લેવલ એટલું પાવરફુલ હતું. આપણું એટલું ના થાય જે પણ થાય તેવું સારું. ચાલો હવે દુખાવો દૂર કરવાનો એક વસ્તુ લગાવી લો છું, થોડી લખી લો. દવા વિના દુખાવો દૂર કરવો. સૌથી પહેલા એક મંત્ર. આ મંત્ર પહેલાં સિદ્ધ કરવો પડે. સિદ્ધ કરતા 10 મિનિટ થાય પછી તમે એનો ઉપયોગ કરી શકો. જ્યાં દુખાવો થતો હોય ત્યાં હાથ રાખી અને 21 વખત મંત્ર બોલો એટલે દુખાવો દૂર થઈ જાય. મંત્રનું નામ છે ટમાંથી મીંડું ટન. જેમ આપણે મંદિરમાં ઘંટ વગાડીએ તો અવાજ શું આવે? ટન. આ મંત્ર છે ટન. ઉચ્ચાર ઉચ્ચાર TAN ટન. હવે પેલા સાંભળી લો, લખી લેજો. અને સિદ્ધ કરવા માટે શું કરવાનું? તો કે સવારે ઉઠીને આપણે નાતા હોઈએ છીએ, સ્નાન કરી લેતા હોઈએ છીએ, પછી એક કાગળ લેવાનો. એ કાગળની અંદર પણ 7 વખત બોલવાનું. 7 વખત બોલવાનું ટન 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 ટન. પછી એકવાર લખવાનું ટન. પાછું 7 વખત બોલવાનું, એકવાર લખવાનું. લાલ પેનથી લખતા જાઓ. એ કાગળની અંદર 108 વખત 108 વખત એટલે સિદ્ધ થઈ ગયું. પછી તમે એ મંત્રનો બીજા માટે ઉપયોગ કરી શકો, તમારા માટે ઉપયોગ કરી શકો, બીજાને શીખવી શકો. એક જ વખત કરવાનું છે, રોજ આ સિદ્ધ કરવાનું નથી. પછી એ કાગળને કોથળીમાં નાખી પ્લાસ્ટિકમાં પેક કરીને સાથે રાખી શકાય, ઓશિકા નીચે રાખી શકાય. માઇગ્રેન દુખાવો હોય તો ઓશિકા નીચે રાખી દો, એની ઉર્જાથી રાહત થશે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? એકવાર સિદ્ધ થઈ ગયા પછી માનો કે પેટમાં દુખે છે તો પેટ ઉપર હાથ રાખી ચાલુ કરવાનું. મનમાં 3 રીતે બોલી શકાય. ઉચ્ચારથી, માનથી અને હોઠેથી. ઉચ્ચારથી તન તન તન, હોઠેથી મન. 3માંથી 1 રીતે તમે 21 વખત બોલી લો એટલે દુખાવામાં રાહત થઈ જશે. માનો કે સાસુમાને ગોઠણ દુખે છે, તેના ગોઠણ પર હાથ રાખીને બોલી શકાય. પણ માનો કે અરવાન ન દે તો એને પાણીનો ગ્લાસ, એક ગ્લાસ પાણી કે જે હોય એમાં 21 વખત બોલી લો અને ભાવ કરી લો કે આ પાણી પીવાથી એમનો દુખાવો દૂર થઈ રહ્યો છે, તો એ પણ કરી શકે. ખોરાકમાં, અનાજ આપણે ચામાં જે કંઈ આપતા હો ત્યારે બોલી લો અને ભાવ કરો મનમાં કે હું આ મંત્ર બોલું છું, એનાથી એનો દુખાવો મટી રહ્યો છે, ઓછો થઈ રહ્યો છે, ઘટી ગયો છે. આ બહુ ઇફેક્ટિવ છે. ડિસ્ટન્ટલી બહારથી બીજા માર્ગ આપણો સંત છે એ ગાંધીનગર છે અને અહીંયા એને પેટમાં દુખાવો ઉતરો છે તો એને કહેવાનું વિડીયો કોલ કર, ફોન કર, અથવા તો અહીંથી તમે ભાવ કરો કે હું એને અત્યારે એના પેટ ઉપર હાથ રાખું છું અને એના મંત્ર બોલું છું, એને પેટમાં દુખાવો ઉડી જાય છે, જેને ડિસ્ટન્ટ રેકી કહેવાય, રેકીનો પાર્ટ 2. તો આ રીતે પણ એ મંત્ર કરી શકાય, ભાવથી મુકાવી શકાય. વારથી અહીંયા સુધીના કોઈ પણ દુખાવા માટે આ ચાલ. એક પ્રેગ્નન્સીના દુખાવામાં ટ્રાય કરી દો, તમને ખબર નથી થાય કે નહીં પણ યાદ આવે તો. ચાલો ક્લિયર. આમાં કોઈ પ્રશ્ન સમજાઈ ગયું? હવે લખો દુખાવા માટેનો નંબર, તીવ્ર દુખાવા માટેનો નંબર. યાદ છે મેડમ? આ નંબરને સિદ્ધ કરવાનો નથી. જ્યાં દુખતું હોય એ શરીર ભાગ ઉપર બ્લૂ પેનથી નંબર લખી નાખવાનો છે. ઇન્સ્ટન્ટ દુખાવો દૂર થાય દવા વિના.
નંબર જે મેડમ બોર્ડ ઉપર લખે છે એની કોપી કરજો. 2-3 સ્પેસ જગ્યા 3-1 જગ્યા 4-4-3. આ 4 છે એ માથું બાંધેલો હોવો જોઈએ. 2-3-3-1-4-4-3 ગમે ત્યારે આ નંબર લખી શકાય, પ્રેગ્નેસીમાં લખી શકાય. બ્લુ પેનથી શરીર ઉપર, બ્લુ પેનથી લખવાની ઈચ્છા ન થાય તો આંગળીથી લખી શકાય, આંગળીથી. અને એક કાગળની અંદર લાલ પેનથી લખી શકાય. હવે એક કાગળમાં એકથી વધારે નંબર પણ લખી શકાય. એક કાગળ સિક્યોરે રાખી શકાય. અત્યારે આપણે ફક્ત દુખાવા માટેનો નંબર લખ્યો છે, કારણ કે મારી સ્ટુડન્ટનો ફોન આવ્યો 12 વાગે, લગભગ 12:30 વાગ્યા છે. મને કે હું અમદાવાદ તો છું ને અત્યારે આવી છું પોરબંદર, તો કે મેં સારું ટાઈમ તો ઘરે આવશે, તો કે ના ના હું લગ્નમાં આવી છું, મારી બહેન પણ એક લગ્ન છે ને ઇમરજન્સી કામ છે તમારું. મેં કીધું બોલો શું કામ છે. મારી બહેનપણીને અત્યારે માઇગ્રેન ઉઠવું છે અને ગોર મારા ભૂખ મારે છે, કન્યા પધરાવો સાવધાન. હવે ઊભી નથી રહી હતી, માઇગ્રેનમાં વોમિટ થાય, ચક્કર આવે, કઈક કરો કે આને ફેરા કેમ ભરો, આને લઈ કેમ જવી. તમે કહ્યું સારું, આ નંબર લખી લે અને ટ્રાન્સલેટને બોલી લે, જીત ન તો હશે, હું અહીંથી એની વાત કરું છું અને તું એને પ્રોફાઇલ ઉપર લખી દે, તો લખીશ કેમ. પણ કે એને જ્ઞાતિમાં મોડીઓ બાંધે, મોદીનો હોય તો એ કે લાંચકાડી માટે મોડીઓ બાંધવાનો હોય. તો મેં કીધું ઓકે, નંબર લખી નાખ માટે મોડીઓ બાંધે. એને નંબર લખી નાખ્યો, લગભગ 5-1 મહિને બી ફોન આવ્યો કે દાદા ફેરા ચાલુ થઈ ગયા, બહાર હોય કામ કઈ. પણ તરત જ રાહત થાય, 5 મિનિટ બહુ દૂર થઈ ગયા, નિષ્ફળ રાહત થાય. ચાલો હવે આના પછીનો સ્ટેપ, દુખાવો દૂર કરવાનું ધ્યાન.